વાત છે, કેટલી જોરદાર લાગે છે, કેટલી સરસ તૈયાર થઈ છે આજે. હા, આજે ઘણા સમય પછી હું મારા મામીના ઘરે જઉં છું, તો તૈયાર તો થઉં જ ને. અને જો આ દેવ, દેવ કેમ આજે આટલો મોડો ઉઠ્યો છે? અરે બેટા દેવ, કેમ આજે મોડો ઉઠ્યો? આજે ઓફિસમાં રજા છે બેટા? ના મમ્મી, રજા તો નથી. આજે મારા મારા મિત્ર રામની સગાઈ છે, તો એમાં જવાનું છે. હા હા બેટા, હા. હા બેટા, પણ એનાને પણ સાથે લેતો જા, ઘરે એકલી રહીને શું કરશે? ના પપ્પા, એવું નથી, એનાને તો ઘરે કામ છે. અરે દેવ, મારે શું કામ હોય? મારે તો કોઈ કામ નથી. હું આવું તમારી સાથે? મેં તને કીધું ને, તારે કામ છે. તમે નાસ્તો કરી લો, હું ને તમારા મમ્મી બહાર જઈએ છીએ. કઈ વાંધો નહીં પપ્પા, આજે થોડા ઉતાવળમાં હતા ને એટલે. અને આવતા થોડું મોડું થઈ જશે, રાત પડી જશે. ઘરનું ધ્યાન રાખજે બેટા, અને દરવાજો બંધ કરીને રાખજે. અત્યારે જમાનો બહુ ખરાબ છે, ઉપરથી હમણાં હમણાં તમારા નવા લગ્ન થયા છે. દેવને મેં કેટલી વાર કહ્યું છે કે દાગીના બધા લોકરમાં મૂક્યા, પણ એ સમજતો જ નથી. એવું કઈ લાગે ને બેટા તો દેવને ફોન કરી દેજે, એ આવી જશે. ટાઈમ થઈ ગયો છે, આપણે નીકળીએ. હા હો, તારું ધ્યાન રાખજે બેટા. જય શ્રી કૃષ્ણ. આપકે મિલાએ હુએ નંબર સે જવાબ મોસૂલ નહીં હો રહા. પહેલા તો દેવ ક્યારે આવી રીતે મારો ફોન કટ ના કરતો? કોની જોડે હશે? કદાચ એની લાઈફમાં કોઈ આવી તો નહીં ગયું હોય ને. હેલો. હા દેવ, કેમ મારા આટલા ફોન કટ કરો છો? અરે એના એક વાર ફોન ના ઉપાડે તો માણસ એટલું સમજે કે કઈ કામમાં હશે. ફોન કટ કરો છો તો તને ખબર નથી પડતી કે હું કઈ કામમાં હઈશ? મૂક ફોન, હું તને સામેથી ફ્રી થઈને ફોન કરું છું. પણ દેવ, તમે તો બપોરે ઘરે આવી જવાના હતા, અત્યારે તો રાત પડી પણ હજુ તમે ઘરે ના આવ્યા. મેં તમને કેટલા મેસેજ કર્યા, કેટલા કોલ કર્યા, પણ મારા એક કોલ કે મેસેજ નો તમે રિપ્લાય ના આપ્યો. દેવ, મમ્મી પપ્પા પણ ઘરે નથી, ઘરે હું એકલી છું, અને મને ડર લાગે છે, એટલે મેં તમને આટલા કોલ કર્યા. સારું, ટેન્શન ના લે, હું આવું છું થોડી વારમાં. કેટલું લેટ થઈ ગયું દેવ, મેં ક્યારનો કોલ કર્યો હતો તમને, અને તમે અત્યારે છેટાવો છો. મેં શાંતિથી ઘરે આવું છું, મને બેસવા તો દે. આવ. બોલો મેડમ, શું કહેતા હતા? કેમ આટલું લેટ થયું? લેટ તો ખાસું થઈ ગયું,
એમાં એકચ્યુઅલી એવું છે ને, મારા ફ્રેન્ડ જોડે શોપિંગ કરવા ગઈ હતા, એની હમણાં એન્ગેજમેન્ટ છે. તને ખબર છે ને કે આપણી એન્ગેજમેન્ટ હતી ત્યારે શોપિંગમાં કેટલી વાર લાગેલી, અને મારી સાથે હતો તો એની એન્ગેજમેન્ટ આજે હતી તો મારી ફરજ આવે ને, અને શોપિંગમાં કેમ સમય નીકળી ગયો એ કઈ ખબર જ ના પડી. હા યાદ છે મને, પણ તું છે ને બધું ભૂલી ગયો છે. લગ્ન પહેલા તો તું હંમેશા કહેતો કે હા એના તું કેમ, અને હવે તને તમારી કઈ ચિંતા જ નથી, તું તો સાવ બદલાઈ ગયો છે. અરે બાપ રે, બદલાઈ ગયો છું અને એ પણ હું? ના, જરા પણ એ સાચી વાત નથી. એના હું પહેલા હતો એવો ને એવો જ છું. હા છૂટો, લગ્ન પહેલા તું હંમેશા હું એક ફોન કરતી ને એટલે તરત જ તું મારી પાસે આવી જતો, અને આજે મેં તને એટલા ફોન કર્યા, એટલા મેસેજ કર્યા, અને આવવાની વાત તો દૂર છે તે તમારો ફોન પણ રિસીવ ના કર્યો. એના જીવનમાં દરેક સંબંધો સાચવવા પડે છે, નકર કોઈ દિવસ એવું બને કે મારી એના ફોન કરે અને હું ના આવું. સારું, તું મને એક વાતનો જવાબ આપ, તું જમી? મમ્મી પપ્પા તો ઘરે છે નહીં એટલે તમને શું લાગે છે મેં જમી લીધું હશે એમ? જો સાચી વાત કરું ને તો તારા માટે તારું મનપસંદ કીધું જમવાનું ગોતવામાં મને વાર લાગી. હું લઈને આવ્યો, મને પપ્પાનો ફોન હતો કે એના ઘરે એકલી છે, અને મને તો ખાતરી હતી કે મારા વિના તું જમી જ નહીં હોય, એટલે ચલ જમી લે. હા તમને મનાવતા બહુ સારી રીતે આવડે છે હો. મનાવી તો પડશે ને ભાઈ, શું કરશું. ચાલ જમી લે, હવે હું ફ્રેશ થઈ જાઉં. હેલો. હા એના. હા રીના, કેમ છે? હું પણ મજામાં છું. એવું ના બની શકે રીના. પણ તે કોઈ બીજાને જોયું હશે. રીના મારું મન આ માનવા તૈયાર જ નથી. સારું ચાલુ રાખું છું. તને કદાચ ખ્યાલ નહીં હોય, નજીકમાં જ અહીંયા એક બીજું રેસ્ટોરન્ટ ઓપન થયું છે. હું લો ગાર્ડન નથી ગયો. હું તને શું કહું છું, તું બને એટલી આ મેટર જલ્દી ફિનિશ કર. અરે એનાને મારે પણ ડાઉટ જતો રહ્યો છે. રામ એવું નથી, તારા લીધે મારો ઘર સંસાર તૂટે એવું છે. આજે સાંજે શું કરીશું? બધા બહાર જમવા જઈશું. હા આજે રવિવાર છે, બધા બહાર થઈ ગયા. એવું તો હમણાં દેવ બહાર નીકળે તો એને જરા પૂછી લો. એમને તારા પૂછવું પડશે કે આવશે. મારે તો આજે એવું જ વિચારો બધા ફેમિલી સાથે આપણે બહાર જવા છે. શું કેવો શું બધું શું બધા સાંજે બહાર જમવા જઈશું આજે? ના આજે તો મારે બહુ જ કામ છે. હા એના પાણી આપશે ને આજે? એમાં એવું છે
હું નહીં નીકળી શકું કારણ કે રજા છે તો મારા ફ્રેન્ડને પૂછવાનું છે. અમે એમ વિચાર્યું કે આજે બધા ભેગા થયા તો સાંજે રવિવાર છે, બધા આપણે પાર્ટી કરીએ, બહાર જમવા જઈએ. આવતા રવિવારનું રાખો પપ્પા, કારણ કે આજે તો નહીં મેળ પડે અને હું ઉતાવળમાં પણ છું, થોડું તમારે ભાગવું પડશે. આજે સન્ડે છે, તમારે આજે તો રજા છે ને, અને તમે મને મારા મમ્મીને ત્યાં લઈ જવાના હતા. એના આજે મેળ નહીં પડે. આ રામ જો ને, એની ભેગું આજે પણ મારે શોપિંગમાં જવું પડશે. આ સગાઈમાં આટલો હરકપદોડો થયો છે તો લગ્નમાં તો મને લાગે છે આખું સિટી ખરીદી લેશે. સારું ચાલ, મારે લેટ થઈ છે, ચાલો હું નીકળું છું, સાંજે મળીએ આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો આવજે. હા આજે તો તું અહીંયા ભૂલી પડી ને, પણ તારો ચહેરો કેમ ઉતરેલો છે? બધું બરાબર તો છે ને? બધું બરાબર જ છે. ના, કઈ તો વાત છે. તારા શબ્દો અને તારો ચહેરાનો સાથ નથી આપી રહ્યા. જો એના, હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું, તું મને બધું જ કહી શકે છે. તો સાંભળ, તે દિવસે તે મને વાત કરી હતી, યાદ છે તને, કે તે દેવને કોઈ છોકરી સાથે લો ગાર્ડનમાં જોયો હતો. તો મેં દેવને તે દિવસે એ વાત પૂછી હતી, તો દેવે મને ચોખ્ખી જ ના પાડી દીધી કે ના, હું ત્યારે એની સાથે નહોતો. અને આમે હમણાં થોડા દિવસ થયા દેવ મને છે ને બહુ બદલાયેલા બદલાયેલા લાગે છે. પહેલાં તો છે ને હું એને કંઈ પણ કહેતી ને એની પાસે એક જ જવાબ હતો, એ જવાબ હતો હા એના તું કેમ. પણ અત્યારે એને મારી માટે ટાઈમ જ નથી. અને રીના, પહેલાં છે ને એ નાનામાં નાની વાત મારી સાથે શેર કરતો, પણ અત્યારે એ સાવ બદલાઈ ગયો છે. રીના, તને ખબર છે દેવનો એક ફ્રેન્ડ છે, અત્યારે એની એન્ગેજમેન્ટ છે હમણાં, તો તે છે ને આખો દિવસ બસ એની સાથે જ બિઝી હોય છે. આજે સન્ડે છે ને, તો એને મારી સાથે રહેવું જોઈએ ને, પણ નહીં, એ તો એની સાથે શોપિંગમાં બિઝી છે. રામ, પેલો સીએમ વાળો રામ ને? હા એ જ. કેમ, તું ઓળખે છે એને? મારી પાસે રામનો નંબર છે, હું રામને કોલ કરીને પૂછું છું કે દેવ એને મળવા આવ્યો છે કે નહીં. હા પૂછી જો, એટલે ખબર પડે. હા બરાબર. તો થેન્ક યુ સો મચ રીના, આજે તો હું અર્થનું અનર્થ કરી નાખત. મેં દેવ ઉપર ખોટી શંકા કરી. થેન્ક યુ સો મચ. મને સમજતી જ નથી, માણસ કેટલું કરે, માણસ એકલો માણસ હોય ને ક્યાં ક્યાં પહોંચે. દેવ, હું ક્યાં તમને બીજું કઈ કહું છું,
મેં તમને ફક્ત એટલું જ કહ્યું કે આપણે મમ્મીને ત્યાં જવાનું છે. દેવ, હું જાણું છું કે તમે અત્યારે કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છો, પણ તમે મને આ બધી વાત પહેલા જ કહી દીધી હોત તો તમારે આટલું સ્ટ્રેસ પણ ના લેવું પડત અને મારાથી ખોટું પણ ના બોલવું પડત. એના તું કહેવા શું માંગે છે? મેં શું છુપાવ્યું છે તારાથી? દેવ, મને ખબર છે કે તમે રામભાઈ પાસે કેમ જતા હતા. એના તને કઈ રીતે ખબર પડી? સવારે છે ને રીના આવી હતી, એ તે રામભાઈને ઓળખે છે અને સવારે એને રામભાઈને કોલ કર્યો અને ના છૂટકે રામભાઈએ એને બધી હકીકત કહી દીધી. એના હું આ વાત તારાથી છુપાવવા નહોતો માંગતો, મને ખોટું કહીને કઈ ફાયદો પણ નહોતો, પણ વાત જાણે મારા મિત્રની રેપ્યુટેશનની હતી એટલે ના છૂટકે મારે આ વાત છુપાવવી જ પડી તારાથી. હા, હું સમજુ છું. વાત જાણે એમ છે કે રામની અત્યારે એન્ગેજમેન્ટ થવા જઈ રહી છે અને રામની જૂની જે ગર્લફ્રેન્ડ છે ને એનો પીછો છોડતી જ નથી. એની ગર્લફ્રેન્ડે એને ધમકી આપી કે જો તું બીજા લગ્ન કરીશ ને તો હું તારું જીવન જીવવાનું મુશ્કેલ કરી નાખીશ. રામ એટલો કશ્મકશમાં હતો કે શું કરવું શું નહીં એને સમજ જ ના પડી. તું મને પૂછતી હતી ને કે હું લો ગાર્ડનમાં શું કામ જતો હતો, થરીના આ જ વાત હતી કે ઝઘડો આગળ ના વધે અને કોઈ માણસનું જીવન સુખી થાય, એટલા માટે મેં બની શકે એટલા પ્રયત્ન કર્યા. જો એના તે દિવસે હું લો ગાર્ડન પેલી છોકરીને જ મળવા ગયો હતો અને એને મેં બહુ શાંતિથી સમજાવી અને ખરેખર એ છોકરીની સમજદારી ઉપર મને માન છે. એ છોકરી હસતા મોંએ સ્વીકારી લીધી વાત અને કીધી હતું કે હા, હું બધી જ વસ્તુ સમજી શકું છું અને આ વાત મારા મિત્રની એટલી ખાનગી હતી એટલે મેં તને ન કરી. એના તને ખબર છે હંમેશાથી મેં કોઈ વાત તારાથી છુપાવી નથી, સાચી ખોટી સારી ખરાબ બધી જ વાતો મેં તને કરી છે. જિંદગીમાં પહેલી વાર તારાથી આ વાત છુપાઈને મને પણ ઘણી ગિલ્ટી ફીલ થાય છે, શું કરવું શું નહીં એ સમજાતું નથી અને આ વસ્તુ માટે તું કદાચ મને માફ પણ નહીં કરે. દેવ, ભૂલી જવા બધું અને મને તમારા ઉપર બહુ જ ગર્વ છે. એના આજે મને સમજાયું, જો આ વાત મેં તને શરૂઆતમાં જ કરી દીધી હોત ને તો બહુ સારું રહેતે, પણ જે થયું તે થયું, હવેથી હું તારાથી કોઈ વાત ક્યારેય નહીં છુપાવું. હવે કાલથી તમારી ડ્યુટી પાછી ચાલુ હો. તું કે એમ બસ.